નમસ્તે, 27 સપ્ટેમ્બર 2018ના ક્વિક કરંટના મુદ્દાઓ જોઈ લઈએ. આ કરંટ અફેરની, મતલબ કે ડેઇલી કરંટ અફેરની PDF ફાઇલ તમે મેળવવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલું વોટ્સએપ અથવા તો જે ટેલિગ્રામ લિંક આપેલી છે ત્યાંથી તમે જોઈન થઈ શકો. પ્રથમ મુદ્દો, 27 સપ્ટેમ્બર, તાજેતરમાં અરુણ જેટલીએ કઈ એપ્લિકેશન લોન્ચ કરી? તો જનધન દર્શક એપ્લિકેશન લોન્ચ કરી છે, જ્યાંથી સામાન્ય માણસ છે એ ફાઇનાન્શિયલી બાબતે હેલ્પ મેળવી શકે. નેક્સ્ટ મુદ્દો, સંયુક્ત રાષ્ટ્રએ 2019 થી 2028ના દશકને કયા દશક તરીકે મનાવવાની જાહેરાત કરી? તો સંયુક્ત રાષ્ટ્રએ નિર્ણય લીધો છે કે 2019 થી 2028નો જે 10 વર્ષનો સમયગાળો છે આને નેલ્સન મંડેલા દશક તરીકે ઓળખવામાં આવશે. નેલ્સન મંડેલા વિશે થોડું જોઈએ તો દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ છે, જેનો જન્મ 18 જુલાઈ 1918ના રોજ થયેલો હતો, મૃત્યુ 15 ડિસેમ્બર 2013ના રોજ થયેલું હતું, અને એને નોબેલ પ્રાઇઝ મળેલો છે 1993માં અને ભારત રત્ન 1990માં મળેલો છે. યુનાઇટેડ નેશન વિશે, યુએનઓ સ્થાપના 24 ઓક્ટોબર 1945, ઘણી વખત આ પ્રશ્ન પૂછાયેલો છે, યુએનઓ દિવસ 24 ઓક્ટોબર, મથક છે ન્યૂયોર્ક, અને હાલમાં એના સેક્રેટરી જનરલ છે એન્ટોનિયો ગુટેરસ. નેક્સ્ટ મુદ્દો, હાલમાં સુપ્રીમ કોર્ટે સંવિધાનિક કેસોની બાબતમાં કઈ અનુમતિ આપી? તો સંવિધાનિક બાબતોમાં જ્યારે સુપ્રીમ કોર્ટ સંવિધાનિક બાબતો ઉપર જ્યારે કોઈ કાર્યવાહી ચાલતી હોય તો આનું લાઈવ સ્ટ્રીમિંગ આપી શકાય, મતલબ કે આને લાઈવ કરવાનું, કે સંવિધાનિક બાબતોમાં જ્યારે ચર્ચા થતી હોય ત્યારે લોકો એને જોઈ શકે. બીજો એક ચુકાદો આપેલ છે કે બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબર માટે આધાર કાર્ડ આપવું ફરજિયાત રહેશે નહીં, આવો પણ એક ચુકાદો સુપ્રીમ કોર્ટે આપેલો છે. સુપ્રીમ કોર્ટ વિશે થોડીક બાબતો, સ્થાપના 1 ઓક્ટોબર 1937, સ્થળ છે તિલક માર્ગ, ન્યૂ દિલ્હી, પ્રથમ મુખ્ય ન્યાયાધીશ મ્યુરિચ ગેયર, સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો ટોટલ મુખ્ય ન્યાયાધીશ સહિત પૂછાય તો 31, એના સિવાય પૂછાય તો 30, હાલમાં જે પ્રેઝન્ટ સભ્યોની સંખ્યા છે મુખ્ય ન્યાયાધીશ સહિત 24ની સંખ્યા છે, પ્રથમ ભારતીય મુખ્ય ન્યાયાધીશ હરિલાલ કણિયા છે, હાલના મુખ્ય ન્યાયાધીશ કે જે દીપક મિશ્રા છે 28 ઓગસ્ટ 2017થી હોદ્દા ઉપર છે, અને હવે નેક્સ્ટ 13 ઓક્ટોબર 2018થી રંજન ગોગોઈ ભારતની જે સુપ્રીમ કોર્ટ છે એના મુખ્ય ન્યાયાધીશ બનવાના છે. નેક્સ્ટ મુદ્દો, સુપ્રીમ કોર્ટે કયા કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવું ફરજિયાત કર્યું છે? તો આ જે બે મહત્વના ચુકાદા આપ્યા એની સાથે એક બીજો ચુકાદો છે કે સુપ્રીમ જે આપણું જે આધાર કાર્ડ છે એને પાન કાર્ડ સાથે જોડવું જરૂરી છે. પાન કાર્ડ PAN એક શોર્ટ ફોર્મ છે, જેનો ફૂલ ફોર્મ થાય છે પરમેનન્ટ એકાઉન્ટ નંબર, જે પ્રથમ 12 જાન્યુઆરી 1964માં ઇસ્યુ થયેલ હતું, અને આ જે પાન કાર્ડ છે એમાં 10 આંકડાઓ હોય છે. યાદ રાખવું, ગત પરીક્ષામાં આધાર કાર્ડમાં કેટલા આંકડાઓ હોય એવો પ્રશ્ન પૂછાયેલો હતો. આધાર કાર્ડમાં 12 આંકડાઓ રહેલા હોય છે. આધાર કાર્ડ વિશે થોડીક ડિટેલ જોઈએ તો આ યોજના 28 જાન્યુઆરી 2009થી શરૂ થાય છે, એની વેબસાઇટ છે UIDAI.gov.in, અને પ્રથમ આધાર કાર્ડ કઈ વ્યક્તિને ઇસ્યુ થયેલ? તો રંજના સોનવાલે છે, મહારાષ્ટ્ર રાજ્યથી બિલોંગ કરે છે. નેક્સ્ટ મુદ્દો, મહિલા જેવેલિયન થ્રોમાં શર્મિલા કુમારીએ કયો મેડલ જીત્યો? તો શર્મિલા કુમારીએ ગોલ્ડ મેડલ જીતેલો છે. યાદ રાખીએ કે શર્મિલા કુમારી કઈ રમત સાથે સંકળાયેલ છે? તો જેવેલિયન થ્રો. નેક્સ્ટ મુદ્દો, એશિયા કપ હોકીમાં ભારતીય ટીમના કેપ્ટન કોણ હશે? તો નજીકના સમયમાં ઓમાનના મસ્કત ખાતે આ એશિયા કપ હોકી યોજાવાનું છે, તો ત્યાં તે ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ હોવાના. આજનો પ્રશ્ન, અંત્યોદય દિવસ ક્યારે મનાવાયો? તો આ હતા 27 તારીખના કેટલાક કરંટ અફેરના મુદ્દા. હવે લિટલ ઇંગ્લિશમાં એક બાબત જોઈએ, મેં જે પરીક્ષાઓ ફેસ કરી એમાં 2 વખત આ પ્રશ્ન મને નજર સમક્ષ આવેલ છે. પહેલી વખત ખોટું પડેલ હતું, હવે ક્યારેય ખોટું પડે નહીં. વર્બ ફોર્મ છે V1, V2, V3, આની થોડીક માયાજાળ છે. 2 વર્બ છે અહીંયા, એક પીળા અક્ષરમાં છે હેંગ, અને બીજો પણ છે હેંગ ગ્રીન અક્ષરમાં. તો પીળા અક્ષરમાં V1 તરીકે પહેલું વાક્ય છે, હેંગ માય શર્ટ ઓન વોલ, મતલબ કે મારો શર્ટ છે દિવાલ ઉપર ટાંગું છું, લટકાડું છું. બીજું વાક્ય, દે હેંગ મર્ડરર, તે લોકો જે ખૂન કરે છે એને લટકાવે છે ફાંસીએ. તો અહીંયા 2 મતલબ થાય છે, એક હેંગ અને બીજું હેંગ, બંને જે V1 છે એ બંનેના હેંગ છે, બંનેના V1 હેંગ છે. બટ V2, V3 તરફ જતા બંનેના જે ફોર્મ છે એ બદલી જાય છે. તો આપણે જે એક્ઝામ્પલ આપેલું એને સમજવું પડે. જ્યારે કોઈ પિક્ચર કે એવી વસ્તુને લટકાડવાની વાત આવે ત્યારે એનું V1 બને છે HUNG, હેંગનું થાય છે HUNG. બટ જ્યારે કોઈ વ્યક્તિને ફાંસીએ લટકાવવાની વાત થાય ત્યારે એનું V2, V3 થઈ જાય છે હેંગ્ડ, મતલબ કે ધ મર્ડરર વોઝ
હેન્ડ HANGED તો આવું પરીક્ષામાં હોય છે, આવા માર્ક્સ છે એ ઘણી વખત જતા હોય છે અને આપણે જે પરીક્ષા આપતા હોય એમાં આવા જે થોડાક ટફ લાગતા પ્રશ્નોથી જ આપણું સિલેક્શન થતું હોય. બધાને બેસ્ટ ઓફ લક.